नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू ई लर्निंग यूट्यूब चैनल पर आप सबनो हार्दिक स्वागत है। जो विद्यार्थी मित्रों तमे अमारी चैनल पर नवा हो तो सौथी पहला अमारी चैनल ने सब्सक्राइब करो, बेल आइकॉन प्रेस करो जेथी अमारा आवनार वीडियो यूट्यूब पर सौथी पहला तमने जोवा मळे। विद्यार्थी मित्रों, आजना वीडियो नी अंदर आपणे वात करीशुं माध्यमिक शिक्षण में जे बाळको धोरण 9 में अभ्यास करे छे एमने जेम धोरण 6 में पीएससी नी परीक्षा आवे छे एवी रीते माध्यमिक नी अंदर जे बाळको धोरण 9 में भणे छे एमना माटे SSE નામની પરીક્ષા આવે છે। તો આ પરીક્ષાની અંદર આપણે અહીં 2021માં લેવાયેલી એટલે કે 17-10-2021ના દિવસે જે આપણે SSE ની પરીક્ષા લેવાય છે એનું અહીંયા આપણે સોલ્વ કરીશું। હવે જણાવી દઈએ વિદ્યાર્થી મિત્રો કે તમને SSE આ જે પરીક્ષા છે એનું અંદર શું શું પૂછાય છે એ તમારે ખાસ જાણવું છે। તો સૌથી પહેલા જણાવી દઈએ કે તમારે 4 વિભાગ હોય છે, વિભાગ નંબર 1 ગુજરાતી, વિભાગ નંબર 2 સામાન્ય જ્ઞાન, વિભાગ નંબર 3 ગણિત અને વિભાગ નંબર 4 વિજ્ઞાન। તો આની અંદર શું તૈયાર કરવાનું તો એ પણ તમને કહી દઉં કે તમારે શું 6-8 ની અંદર જે તમે ભણીને આવ્યા ગુજરાતી વ્યાકરણ, કવિ, લેખક, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિ પ્રયોગો આવા બધા જે વ્યાકરણના શબ્દો એ બધું તમારે તૈયાર કરવાનું છે। અને બીજી વાત, સામાન્ય જ્ઞાનની વાત કરું તો સામાન્ય જ્ઞાનની અંદર તમારા સાવી, પછી ત્યારબાદ આવે છે સામાન્ય જનરલ નોલેજ જે તમારા કક્ષા અનુસાર પૂછવામાં આવે છે, અને પછી વિભાગ નંબર 3ની અંદર ગણિત જે તમારા 101-150 સુધી પ્રશ્નો હોય છે જે તમારે 6-8નું ગણિત, અને કદાચ જો તમારે દિવાળી પહેલાં પરીક્ષા લેવાતી હોય તો દિવાળી પછી પરીક્ષા લેવાતી હોય ધોરણ 9નું પ્રથમ સત્રનું ગણિત પણ પૂછવામાં આવે છે। ત્યારબાદ આવે છે વિજ્ઞાન, વિજ્ઞાનની અંદર તમને જાણે કે 6-8નું વિજ્ઞાન પણ તમારે તૈયાર કરવાનું છે, એમાંથી કેટલાક પ્રશ્નો અહીંયા પૂછવામાં આવે છે, અને તમારે ધોરણ 9માનું પણ વિજ્ઞાન પણ આવે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પેપર સોલ્યુશન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો જેથી અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પેપર સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, પેપરની સોલ્યુશનની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઉં કે તમારી જોડે જો જૂનું 2020માં જે પેપર લેવાય તો આપણે 17-10-2021ના દિવસે, તો જો એ પેપર હોય તો તમે એ લઈને બેસી જજો અને એ પ્રમાણે તમે અહીંયા પેપર સોલ્યુશન કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ। 51 પ્રશ્ન છે, સૌથી જૂનો વેદ કયો છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ યા અર્થવેદ? તો તમને ખબર હોય કે સૌથી જૂનો વેદ આવે છે ઋગ્વેદ, એ ઓપ્શન આવશે। 52મો પ્રશ્ન, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? 52મો પ્રશ્ન શું પૂછે કે ગુજરાતની સૌથી મોટી નદી એ સાબરમતી, બી નર્મદા, સી તાપી યા વિશ્વામિત્ર? તો 52નો જે જવાબ આવશે નર્મદા, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે। વિદ્યાર્થી મિત્રો આપણા 53મો પ્રશ્ન શું પૂછે છે કે વેરાવદરમાં કયા પ્રાણીનું રાષ્ટ્રીય અભયારણ્ય આવેલું છે? તમને અહીંયા પ્રાણીઓ પૂછ્યું છે, તો અહીંયા તમને શું આપ્યું, જિલ્લાનું નામ આપ્યું છે કે કયા જિલ્લા વેરાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવ્યું છે એવો ઓપ્શન આપવામાં આવેલો છે। જો તમને અહીંયા પ્રાણી પૂછ્યું તો આ ચારેમાંથી કોઈ પણ ઓપ્શન આવે નહીં, એટલે જો તમે ખોટો માર્ક્સ પહેલા કરેલો હોય તો એમને ગ્રેસી માર્ક્સ મળી જશે, પરંતુ તમને એમ પૂછ્યું હોય કે વેરાવદર કયા જિલ્લામાં આવેલું છે, જે રાષ્ટ્રીય અભયારણ્ય છે ને એ કયા જિલ્લામાં આવેલું છે, તો યાદ રાખવાનું કે અહીંયા જો તમને એવો પ્રશ્ન પૂછે તો અહીંયા યાદ રાખવાનું કે આ વેરાવદર એ ભાવનગર જિલ્લામાં આવેલું છે। વેરાવદર જે રાષ્ટ્રીય અભિયાન છે ને વિદ્યાર્થી મિત્રો એ કયા જિલ્લામાં, તો ભાવનગર જિલ્લામાં આવેલું છે, પરંતુ તમને અહીંયા પ્રાણીઓનું નામ પૂછ્યું છે એટલે અહીંયા કોઈ પણ વસ્તુ, અને અહીંયા વેરાવદરમાં કયા કયા પ્રાણીઓ હોય તો હરણ હોય, ચિંકારા, મોર અને તેંદુઆ એવા પ્રાણીઓ ત્યાં જોવા મળે છે, એ ખાસ ધ્યાન રાખવાનું બરોબર। હવે આગળનો પ્રશ્ન 54મો, ભારતમાં એરંડા સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? હવે અહીંયા એરંડો પૂછ્યું છે કે એરંડો કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે, ગુજરાત, રાજસ્થાન, પંજાબ યા અસમ? તો જવાબ આવશે આપણે ગુજરાતની અંદર એરંડો સૌથી વધુ થાય છે। 55મો પ્રશ્ન, ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા આવેલી છે? ભાઈ આ પ્રશ્ન પૂછ્યો છે, ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા આવેલી છે? તો એ 4, 2, 8, C, 10 યા D, 12? તો ગુજરાતમાં કુલ ટોટલ 8 મહાનગરપાલિકા આવેલી છે। ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મહાનગરપાલિકા જેમ કે આપણે જાણીએ છીએ કે અમદાવાદ, સુરત, વડોદરા એ બધી જેમ નામ આવે છે મોટી મોટી એ મહાનગરપાલિકાઓ છે, એટલે ગુજરાતમાં કુલ કેટલી
મહાનગરપાલિકા આવેલી છે, તો કુલ ટોટલ 8 મહાનગરપાલિકા આવેલી છે। ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ભાઈ? બોલો વિદ્યાર્થી મિત્રો, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? નરેન્દ્ર, વર્ધમાન, સિદ્ધાર્થ યા ગોવિંદ? તો 56માં પ્રશ્નનો જવાબ આવશે કે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। યાદ રાખજો, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। નરેન્દ્ર કોનું હતું? સ્વામી વિવેકાનંદનું। અને વર્ધમાન કોણ હતું? જે જૈનોના હતા ના ગુરુ એના નામ છે વર્ધમાન। અને ગોવિંદ તો તમે જાણો છો। 57 પ્રશ્ન, ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે? કાઠિયાવાડી, ચરોતરી, કચ્છી યા તરપદી? 57માં જવાબ શું આવે છે? ઉત્તર ગુજરાતમાં, ઉત્તર ગુજરાત એટલે આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ ને, એ ઉત્તર ગુજરાત કહેવાય। જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, એ બધું ઉત્તર ગુજરાત આવે, ઉત્તર ગુજરાત આવે। તો એમાં કાઠિયાવાડી તો આવે નહીં, જે કચ્છમાં। ચરોતરી એટલે એ નડિયાદ બાજુ આવેલું, અને કચ્છી એટલે કચ્છના લોકો, અને આપણી જે બોલી છે તળપદી આવે। કઈ આવે? તળપદી આવે છે। 58મો પ્રશ્ન, રામજી પોતાના સગીર વયના છોકરાને ઘરે મજૂરી કરાવે છે, તો તેના છોકરાને કયો હક ગુમાવ્યો? શિક્ષણ મેળવવાનું, સમાનતાનું, સ્વતંત્રતાનું કે વાણી સ્વતંત્રતાનું? 58ની અંદર યાદ રાખજો કે રામજી પોતાના સગીર ભાઈના છોકરાને ઘરે મજૂરી કરાવતો હોય તો એને કયો હક કર્યો ભાઈ? શિક્ષણ મેળવવાનો હક ગુમાવ્યો। કયો હક? કારણ કે નાનો છોકરો તને ઘરે મજૂરી કરે તો પછી એનો કયો હક જતો રહ્યો? શિક્ષણ મેળવવાનો હક જતો રહ્યો। દેવગુપ્ત કોનું ઉપનામ છે? ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો, સમુદ્રગુપ્ત યા શ્રીગુપ્ત? તો 59માં પ્રશ્નનો જવાબ આવશે એ, ચંદ્રગુપ્ત પ્રથમ। વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ ક્યાં આવેલી છે ભાઈ? વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ ક્યાં આવેલી છે? કાલુગુણી, બ્રોકન હિલ, ફૂલગાડી યા સુદાન? તો એ જગ્યા આવશે બ્રોકન હિલ। કનોજ હાલના કયા રાજ્યમાં સમાવેશ છે? પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ યા આસામ? કનોજ અત્યારે હાલ કયા રાજ્યમાં છે? તો અત્યારે કનોજ એ આપણા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે। વિધાનસભ્ય થવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? વિધાનસભ્ય થવું હોય તો ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? એ 25, 21, 18 યા 30? તો વિધાનસભ્ય થવું હોય તો આપણી ઉંમર કેટલી હોવી જોઈએ? 25 થવી જોઈએ। અને 18 જે આપણે મતદાન મત આપવાનો અધિકાર છે, 21 વર્ષ એ પરવાનાની ઉંમર છે છોકરાઓની, એ યાદ રાખજો। અને 30 એના વિશે આપણે પછી ચર્ચા કરીશું। 63મો પ્રશ્ન, જીપીએસનું પૂરું નામ જણાવો। બોલો જીપીએસનું પૂરું નામ શું છે? ગ્લોબલ પોલ્યુશન સિસ્ટમ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, ગ્લોબલ પબ્લિક સિસ્ટમ યા ગ્લોબલ પ્રોગ્રામ સિસ્ટમ? તો અહીંયા આવશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। પાસ પાસેના બે રેખાંશ વચ્ચે કેટલી મિનિટનો તફાવત હોય છે? જે પાસ પાસે રેખા હોય એ બે રેખાંશ વચ્ચે કેટલી મિનિટનો તફાવત? 1, 2, 3 યા 4? તો 64મા પ્રશ્નનો જવાબ આવશે ડી, પાસ પાસેના બે રેખાંશ વચ્ચે કેટલી મિનિટનો તફાવત? 4। નૈષચરિત નામના મહાકાવ્યમાં કોની વાત કરવામાં આવી છે? શ્રીકૃષ્ણ શિશુપાલ, રામ સીતા, શ્રીકૃષ્ણ રાધા યા નળ દમયંતી? તો નૈષચરિતની અંદર આપણા નળ દમયંતીની વાત કરવામાં આવી છે। વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? હિમાલયની પર્વતમાળા, પથકોઈ, ખાસી યા જૈતિયા? બોલો એની અંદર શું? વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયની પર્વતમાળા છે, કારણ કે પથકોઈ, ખાસી અને જૈતિયા આવે નહીં। તમે જુઓ છો કે વિશ્વની સૌથી જે પર્વતમાળા તમે ભણવામાં આવો કે કઈ પર્વતમાળા ઊંચામાં ઊંચી, તો હિમાલયની પર્વતમાળા તમને બતાવવામાં આવી છે। અમીર ખુશરો કોના દરબારમાં હતા? મોહમ્મદ શાહ, રજિયા બેગમ, અલાઉદ્દીન ખલજી યા કૃષ્ણદેવ રાય? બોલો 67માનો જવાબ શું આવે? તો સી, અલાઉદ્દીન ખલજી। શું જવાબ આવે? અલાઉદ્દીન ખલજી। અડસઠમો પ્રશ્ન, સંઘ યાદી, સંયુક્ત યાદી, રાજ્ય યાદી માટે શું સાચું છે? 97 સંઘ યાદી 97, સંયુક્ત યાદી 96 યા રાજ્ય યાદી 47? એ રીતે 97 47 66, 96 76 47 યા 69 74 66? તો એમાંથી કયો જવાબ આવશે? તો એમાં આવશે સંઘ યાદી 97, સંયુક્ત યાદી 47 અને રાજ્ય યાદી 66 આવે। 69મો પ્રશ્ન છે, ધાતુ ગોરણ ઉદ્યોગમાં નીચેનામાંથી કઈ ખનિજનો ઉપયોગ થાય છે?
अभ्रक, फॉस्फरस, बॉक्साइट या तांबु। तो धातु जे गारण छे, गारण करवा माटे अभ्रक अहींया फॉस्फरस नो उपयोग करवामां आवे छे, याद रखजो धातु ने गारण करवा माटे। कान्हा राष्ट्रीय उद्यान क्या जिल्ला में आवेलू छे? भाई कान्हा जे राष्ट्रीय उद्यान छे ए क्या जिल्ला में आवेलू छे? गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश या राजस्थान? तो कान्हा राष्ट्रीय उद्यान मध्य प्रदेश में आवेलू छे। 71मो प्रश्न, लूटफाट करी चोर भागी गया तो तमे कई अदालत में दावो करशो? जिल्ला अदालत, लोक अदालत, ए अने बी बन्ने या एक पण नहीं? लूटफाट करी अने चोर भागी गया होय तो तेनी तमे रजूआत क्या करशो? भाई ए जिल्ला अदालत। 72मो प्रश्न, सुप्रसिद्ध गायक तानसेन कोना राज दरबारनू रत्न हतो? सुप्रसिद्ध गायक कोण? तानसेन कोना राज दरबारनू रत्न हतो? शिवाजी, हुमायूं, बीरबल या अकबर? तमे जाणो छो के अकबरना दरबारमां नव रत्न हता, एमां एक तानसेन पण हता। चानू सौथी वधु उत्पादन कया देशमां थाय छे? भाई तो तेमा प्रश्नो जवाब, चानू सौथी वधु उत्पादन कया देशमां थाय छे? गुजरात, असम, बिहार या पंजाब? बोलो, चानू सौथी वधु उत्पादन ज्या सूर्य पूर्वमां जेवुं के पूर्वमां कयो आवे भाई आपणुं राज्य? तो असम, जे पूर्वोत्तर कहेवाय, तो असम राज्यनी अंदर चानू सौथी वधु उत्पादन थाय छे। घर वपराशमां उपयोगी वस्तुनी चकासणी माटे तमे कयुं निशानी चकासी लेशो? जे घर वपराश होय एमां तमे कई चीज होय, एगमार्क आवे, BIS आवे के ISI आवे के वूलमार्क आवे, तो घर वपराश उपयोगनी चीज वस्तुओ माटे तमारे ISI एगमार्क आवे छे, ए निशानी तमारे चकासी लेवानी। पंचोतेरमो प्रश्न, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? હવે તમારા અહીંયા નૃત્ય આપ્યા છે, એ ખાસ યાદ રાખવાનું કે કઈ જોડ ખોટી છે। આવો એક પ્રશ્ન પૂછાશે, તમિલનાડુમાં કુચીપુડી, ગુજરાતમાં ગરબા, મહારાષ્ટ્રમાં લાવણી, કેરળમાં કથકલી? તો જો ગુજરાતમાં ગરબા એ સાચું છે, મહારાષ્ટ્રમાં લાવણી આવે છે, કેરળમાં કથકલી, તો અહીંયા જે ખોટી જોડ છે એ શું છે? તમિલનાડુમાં કુચીપુડી એ આવે નહીં। પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ કોણે આપી હતી? બોલો, પોર્ટુગીઝ જે લોકો હતા એમને વેપાર કરવાની છૂટ કોણે આપી? જામોરિન, શાહજહાં, ઔરંગઝેબ કે જહાંગીર? તો જામોરિને પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી। પૃથ્વી સપાટી પર કેટલા ટકા ભાગ જલાવન રોકે છે? ભાઈ આ તો તમને ખબર હોવી જોઈએ, 29%, 71%, 78% કે 57%? તો તમને ખબર છે કે 29% જમીન છે, જ્યારે 71% પાણી છે। હું એક સંઘ રાજ્ય છું, તો જવાબ શું આવે? ગુજરાત, ભારત, એ અને બી બંને યા એક પણ નહીં? તો હું એક સંઘ રાજ્ય કયું છે? ભારત છું, યાદ રાખજો, હું એક સંઘ રાજ્ય કયું? ભારત। 79મો પ્રશ્ન, કલેક્ટરનું પદ કોના સમયમાં દાખલ કરવામાં આવ્યું હતું? વેલેસલી, ડેલહાઉસે, વિલિયમ કે વોરન હેસ્ટિંગ? તો કલેક્ટરનું પદ વોરન હેસ્ટિંગના સમયમાં દાખલ કરવામાં આવ્યું હતું। 80મો પ્રશ્ન છે ભાઈ કે વિશ્વનું દરેક માનવી કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? ભાઈ વિશ્વનું દરેક માનવી કેટલા ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? 6.5, 4.5, 5.4 યા 5.6? તો જવાબ આવશે 4.5, યાદ રાખજો કે વિશ્વનો દરેક માનવી કેટલા ટન? તો 4.5 એ આપણો જવાબ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે 81મો પ્રશ્ન છે કે રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? તો એ 25, બી 21 યા સી 12 યા ડી 52? તો રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરે છે। લક્ષદ્વીપનું મુખ્ય મથક એટલે કે પાટનગર કયું છે? દમણ, દીવ, દિલ્હી યા કેવળતવી? બોલો વિદ્યાર્થી મિત્રો કે લક્ષદ્વીપનું મુખ્ય પાટનગર કયું છે? તો દમણે નહીં આવે, દીવે નહીં આવે કે દિલ્હી? આ બધા ગુજરાતમાં આવે અને આ ભારતનું પાટનગર છે, અને કેવળતી એ લક્ષદ્વીપનું મુખ્ય પાટનગર છે। 83મો પ્રશ્ન, ભૂકંપના ઉદ્ભવ કેન્દ્રને શું કહે છે? ભૂકંપ નિગમન કેન્દ્ર, ભૂકંપ કેન્દ્ર, એ અને બી બંને અથવા એક પણ નહીં? તો જ્યારે ભૂકંપ ઉદ્ભવ થાય ને એને આપણે શું કહીએ? ભૂકંપ કેન્દ્ર કહે છે।
ब्रह्मो समाज की स्थापना कोने करी थी? दयानंद सरस्वती, स्वामी विवेकानंद, राजा राम मोहन राय या रामकृष्ण परमहंस? तो आमांथी कोनो जवाब आवशे विद्यार्थी मित्रों के ब्रह्मो समाज की स्थापना राजा राम मोहन राय करी थी। 85मो प्रश्न, रास्त गोफतार नामनु सामायिक कोने शुरू कर्यु? तो पारसी समाज, शीख समाज, मुस्लिम समाज या ठक्कर बापा? 85मा प्रश्न जवाब आवशे, रास्त गोफतार नामनु सामायिक कोने कर्यु? तो ए पारसी समाजे। 86मा, केटला डेसिबल नो अवाज ध्वनि प्रदूषण फैलावे छे? 10 डेसिबल, 20 डेसिबल, 40 डेसिबल या 80 डेसिबल? केटला डेसिबल नो अवाज अवाज ध्वनि प्रदूषण फैलावे छे? तो एमां 80 डेसिबल डी ऑप्शन आवशे, जे सौथी वधारे छे, ए आपणे अवाज ध्वनि प्रदूषण फैलावे छे। 87मो प्रश्न, हिंदी राष्ट्रीय महासभानुं प्रथम अधिवेशन क्यां मळ्युं हतुं? दिल्ली, कोलकाता, मुंबई या मद्रास? हिंदी राष्ट्रीय महासभानुं प्रथम अधिवेशन क्यां मळ्युं हतुं? दिल्ली, कोलकाता, मुंबई या मद्रास? तो जवाब आवशे आपणे सी, मुंबई। नीचेनामांथी कोण अलग पड़े छे? लोकमान्य तिलक, बिपिन चंद्र पाल, गोपाल कृष्ण गोखले या लाला लजपत राय? तो अहीं तमे जो लोकमान्य तिलक, बिपिन चंद्र पाल अने लाला लजपत, ज्यारे गोपाल कृष्ण ए अलग पड़े छे। मैं आनंद मठ नामनी नवलकथा लखी हती, भाई आनंद मठ नामनी नवलकथा कोने लखी? रविन्द्रनाथ टागोर? ना। गांधीजी? नहीं। सुरेंद्रनाथ बेनर्जी? ना। बंकिम चंद्र चट्टोपाध्याय एने आनंद मठ नामनी नवलकथा लखी अने एमांथी आपणे वंदे मातरम गीत लेवामां आव्युं हतुं। आर्य समाजना मंदिर पर थयेल हुमलो मैं अटकाव्यो हतो? आर्य समाजना मंदिर पर थयेल हुमलो मैं अटकाव्यो हतो? तो खुदीराम बोझ, आसफ का आफाक उल्लाह खा, रामप्रसाद बिस्मिल या चंद्रशेखर आजाद? तो ए जग्या तमारा जवाब आवशे 90 अंदर के आर्य समाज मंदिर पर जे हुमलो थयेलो हतो एने कोणे हेठळ? आसफाक उल्लाह खा, याद राखजो। 2011 ની વસ્તી ગણતરી આઝાદી મળ્યા પછીની કેટલામી વસ્તી ગણતરી હતી? હવે તમારે યાદ રાખે જે દર વર્ષે 10-10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે, તો 2011 ની જે વસ્તી ગણતરી કેટલામી હતી ભાઈ? 7મી, 5મી, 8મી યા 10મી? તો એ જગ્યાએ આવશે એ 7મી। અત્યારે હાલ 2021 ની જે વસ્તી ગણતરી હતી એ લેવાય નહીં હો, એ યાદ રાખજો। એટલે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે આ 7મી વસ્તી ગણતરી હતી। भारतीय चलनी नोटों पर कितनी मान्य भाषाओं लखाण हो? भाई आ तो जबरो प्रश्न है और पूछाय कि भारतीय चलनी नोट होना पर कितनी मान्य भाषाओं लखाण है भाई? 92, 15, 16, 20 या 22? तो ये जगह आप ऑप्शन आवशे ए 15 भाषाओं। भारतीय जो चलनी नोट होना पर 15 मान्य भाषाओं लखाण हो। गांधीजी आध्यात्मिक गुरु कोण था? गांधीजी आध्यात्मिक गुरु कोण था? गोपाल कृष्ण गोखले, स्वामी विवेकानंद, स्वामी विरजानंद या श्रीमद राजचंद्र? तो गांधीजी ना आध्यात्मिक गुरु श्रीमद राजचंद्र हता। आतंकवाद ए केवी समस्या छे? तो आतंकवाद ए वैश्विक समस्या छे। 95 माटीमांथी ईंट बनावी एनो कया औद्योगिक क्षेत्र में समावेश थशे? प्राथमिक, द्वितीय, सेवा का एक पण नहीं? तो 95 में जवाब आवशे द्वितीय। माटी में ईंट बनावी ए औद्योगिक क्षेत्र में द्वितीय समावेश थाय छे। 96मो प्रश्न छे, दांडीकूद की शुरुआत क्यारे अने क्यांथी करवामां आवी हती? तो जो 12 मार्च 1930 दांडी, खोटू छे भाई, दांडी नहीं आवे। 21 मार्च 1930 गांधीनगर, ए खोटू, गांधीनगर तो आवशे ज नहीं। 21 मार्च 1930 ए खोटू, अमदावाद। 21 मार्च 1930 गांधीनगर, ए खोटू। तो अहीं जे आ बधा ऑप्शन आपेले ए बधा खोटा छे। साचो ऑप्शन शुं आवे? 12 मार्च 1930 अमदावाद आवे। अहीं जे दांडी छे ए जगह शुं आवे? अमदावाद। अने अमदावाद आश्रम एटले के साबरमती आश्रम, जेनुं नाम छे जूनुं ओचरब आश्रम, याद राखजो। तो 12 मार्च 1930 अमदावाद जे साबरमती आश्रम एटले के ओचरब आश्रम थी शुरुआत करवामां आवी हती दांडीनी यात्रा। एटले अहीं ग्रेसी मार्क्स आवशे। करेंगे या मरेंगे आ सिद्धांत क्या आंदोलन में प्रचलित थयो? तो 97मो प्रश्न छे, हिंद छोड़ो आंदोलन, असहकार आंदोलन, खेड़ा सत्याग्रह या व्यक्तिगत सत्याग्रह? तो करेंगे या मरेंगे आ सिद्धांत हिंद छोड़ो आंदोलन में प्रचलित थयो।
વિશ્વ સંસ્થાનો વિચાર સૌ પ્રથમ કોણે રજૂ કર્યો હતો? એઓ હ્યુમ, બેન્ટિક, વિજયાલક્ષ્મી પંડિત યા વિલ્સન? તો 98 માં જવાબ આવશે કે વિશ્વ સંસ્થાનો વિચાર સૌ પ્રથમ વિલ્સને રજૂ કર્યો, ડી. અને મહાગુજરાત ચળવળથી કયા બે રાજ્યો અલગ થયા? ગુજરાત મહારાષ્ટ્ર, ગુજરાત રાજસ્થાન, ગુજરાત મધ્યપ્રદેશ યા ગુજરાત કેરળ? તો એ 99 જવાબ છે એ ગુજરાત મહારાષ્ટ્ર, કારણ કે એમાંથી આપણે ગુજરાત અલગ પડ્યું 1 મે 1960 મુંબઈમાંથી, એટલે મહારાષ્ટ્રમાંથી. એશિયા ખંડની વાયવ્ય દિશાએ કયો ખંડ આવેલો છે? એશિયા ખંડની વાયવ્ય દિશાએ કયો ખંડ આવેલો? અમેરિકા, યુરોપ, આફ્રિકા યા ઓસ્ટ્રેલિયા? તો એ જવાબ આવશે યુરોપ, બી ઓપ્શન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં 51 થી 100 સુધીના જે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે જે તમારા સાવીમાંથી અને સામાન્ય જ્ઞાનમાંથી લેવામાં આવ્યા છે, તો તમે આ રીતે એની તૈયારી કરજો અને પેપર સોલ્વ કરજો. અને વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારું લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો જેથી એમને પણ ઉપયોગી નીવડે. આવજો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.